નમસ્કાર મિત્રો હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું આ ચેનલ સક્સેસ આજે હું વાત કરીશ કે ઓન શું કહેવાય પ્રેક્ટિકલ તમે કઈ રીતે કામ કરી શકો છો ઓન ઓનપે એસીઓમાં અને અલગ અલગ પ્લેટફોર્મ પ્રમાણે એસીઓ નું જે પ્રકાર છે એટલે કે એસીઓ કઈ રીતે થાય એની જે રીત છે એ તો સેમ જ રહેવાની છે પણ અલગ અલગ પ્લેટફોર્મ પ્રમાણે ઓનપે જેસીઓ કરવા માટે અલગ અલગ ટૂલ અથવા અલગ અલગ પ્લગિન હોય છે તો તમારે ખાલી એ પ્લગિન અને એ ટૂલની જ માહિતી મેળવવાની રહે બાકી ઓનપે જેસીઓની જે રીત છે એ હંમેશા માટે સેમ જ હોય છે તો તમે કઈ રીતે ઓનપે એસીઓમાં જે મેઇન મેઇન વસ્તુ છે એ ટોટલ સોળ મોડ્યુલ છે એ સોળ મોડ્યુલ બધા થઈને જે સોળે સોળ મોડ્યુલ કઈ રીતે યાદ રાખવા કઈ રીતે તમે આ સોળ મોડ્યુલ ઉપર કામ કરી શકો અને કઈ રીતે તમે જાણી શકો કે તમારી વેબસાઇટમાં ઓનપે દેશીઓમાં કેટલી વસ્તુ બાકી છે અને કેટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ તો આના માટે મેં એક એક્સેલ શીટ બનાવી છે એક્સેલ શીટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો ત્યાં જઈને પંદરે પંદર મોડ્યુલ અથવા સોળ મોડ્યુલ બધા મોડ્યુલ જોઈ શકો છો કઈ રીતે વર્ક કરે છે એનો ફાયદા શું છે એને કઈ રીતે આપણે કરી શકાય ઇમ્પ્લિમેન્ટ અને ઓનપેજ એસીઓની જે થિયરીની જે પ્લેલિસ્ટ છે એની અંદર મેં ડિટેલમાં દરેક પોઈન્ટની ચર્ચા કરી છે કે ઓનપેજ એસીઓમાં ટાઇટલ શું કામમાં આવી શકે છે મેટા ટાઇટલ અને પેજ ટાઇટલ એ બંને પર બંને વચ્ચેનો ડિફરન્સ શું છે પછી અલગ અલગ જેટલા મોડ્યુલ છે એ દરેક મોડ્યુલ પર આપણે થિયરી બેઝ પર મેં ઓલરેડી આખું પ્લેલિસ્ટ બનાવી નાખ્યું છે અને એ પણ તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો આજના જે વિડીયોમાં મેઈન ચર્ચા એ જ કરીશ કે ઓનપે એસીઓમાં કયા સોળ મળ્યો છે કે જેના ઉપર તમે કામ કરો તો ઇઝીલી તમને રેન્કિંગ મળે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆત કરતા પહેલા જેટલા લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર મારા અત્યારે ઓલરેડી પાંચસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જેટલા લોકો હમણાં હમણાં છેલ્લા એક મહિનામાં જેટલા લોકો મારી સાથે જોડાયા છે એનો ખૂબ ખૂબ આભાર કારણ કે છેલ્લા એક મહિનામાં ચારસો સબ સબસ્ક્રાઈબર હતા ગયા મહિને અને આ મહિને પાંચસો એટલે સો સબસ્ક્રાઈબરનો વધારો થયો છે તો એ દરેક લોકોને ખૂબ ખૂબ આભાર કે જે લોકો મારા શોર્ટ્સ વિડીયો જોવે છે મારા વિડીયો ઓનપી એસીઓના જોવે છે એસીઓના જોવે છે ટેકનિકલ એસીઓના જોવે છે એ દરેકને ખૂબ ખૂબ આભાર અને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી મારી ચેનલ એને એક વિનંતી છે કે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી કોઈ પણ નવી અપડેટ કે કોઈ પણ નવા વિડીયો આવે તો એ તમારા સુધી પહોંચી જાય સાથે મારી વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો ત્યાં જઈને તમે મારી વેબસાઇટ પણ જોઈ શકો છો અને મારી વેબસાઇટ પર દરેક કોર્સ ગુજરાતીમાં ફ્રીમાં અવેલેબલ છે અને મારી જેટલી સર્વિસ છે એ પણ ત્યાં મેં મૂકેલી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે આ થમનેલ વિડીયોના શરૂઆતમાં પણ જોઈએ છે અને અહીંયા થમનેલમાં ટોટલ સાત મોડ્યુલ મેં અહીંયા દર્શાવ્યા છે ઇમેજમાં પણ આમ જોવા જઈએ તો ઓન ઓનપેજ એશીઓની અંદર પંદરથી સોળ મોડ્યુલ છે જે દરેક પર તમે જો કામ કરશો તો ઓફ પેજ એશીઓ કર્યા વગર પણ તમે ઇઝીલી રેન્ક કરાવી શકો છો કીવર્ડ અને તમારું પેજ પણ ઇઝીલી રેન્ક કરાવી શકો છો તો ચાલો જોઈએ કયા કયા મોડ્યુલ છે તો સૌથી પહેલાં તો તમે આ જે સીટ તમને દેખાય છે આ સીટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાંથી તમે આ સીટને એકવાર કોપી કરી લેજો અને તમારી વેબસાઇટમાં કામ કરવા માટે સેમ આ સીટ પર તમે કામ કરશો તો તમને થોડું વધારે ઇઝી રહેશે કે એની ઉપર મેં કોલમમાં ઉપર જે પહેલી રો છે ને એની અંદર મેં બધી વસ્તુ લખી છે કે કયા કયા મોડ્યુલ પર તમારે કામ કરવાનું છે તો સૌથી પહેલાં તો તમારે યુઆરએલ અને કીવર્ડ ઓપ્ટિમાઈઝ કરવાનો હોય છે પણ એના પહેલાં હું તમને એ તમને દેખાડી દઉં કે કયા ટોટલ કેટલા મોડ્યુલ છે અને તમે જે મોડ્યુલ જે છે એના પર તમારી વેબસાઇટ મેન્યુઅલી ચેક કરવા જશો તો મે બી મે બી એવું થાય કે વાર લાગે થોડીક અથવા આ બધી વસ્તુ ચેક કરવામાં તમે ગૂંચવાઈ જાઓ એના માટે તમારે ઇઝી કામ ઇઝી બનાવવા માટે તમારે ડિટેલ્ડ એસીઓ ક્રોમ એક્સટેન્શન આવું ગૂગલમાં લખવાનું છે જેથી કરીને તમે ઓન પેજ એસીઓ ઇઝીલી કરી શકો અને ઓન પેજ એસીઓમાં કઈ કઈ વસ્તુ બાકી છે અને કઈ કઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે એ વસ્તુ જાણી શકો ઓકે તો આ એક્સટેન્શનની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો અહીંયા લખવાનું છે ડિટેલ એસીઓ ક્રોમ એક્સટેન્શન આ રીતનું તમને એક્સટેન્શન જોવા મળશે એને એડ ટુ ક્રોમ કરવાનું છે જેવું તમે એડ ટુ ક્રોમ કરશો એટલે નીચે દર્શાવ્યું છે કે ઉપર ડી પર્પલ કલરનો ડી આવી જશે આવો અને ત્યાં ક્લિક કરશો એટલે તમે આરામથી તમારા પેજ એશિઓ તમારા પેજનું પોસ્ટનું બ્લોગનું અલગ અલગ જગ્યાએથી તમે તમારું ઓન પેજ એશીઓ જોઈ શકો છો પ્રોડક્ટનો એશીઓ છે ઓકે તો ટોટલ આ પંદર મોડ્યુલ છે જે તમારે ઓપ્ટિમાઈઝ કરવા ખૂબ જ જરૂરી છે ઓન પેજ એસીઓની અંદર જેમાં છે યુઆરએલ ઓપ્ટિમાઇઝેશન ફોકસ કીવર્ડ પેજ ટાઇટલ મેટા ડિસ્ક્રિપ્શન મેટા કીવર્ડ એચ વન ટેગ એચ ટેગ ઇમ ઇમેજ અલ્ટ્રા ટેગ ઇન્ટરનલ લિંક એક્સટર્નલ લિંક પેઝ ક્રાઉલિંગ સ્કીમા મોબાઈલ ફ્રેન્ડલીનેસ મોબાઈલ સ્કોર અને ડેસ્કટોપ સ્કોર અને સોળમી વસ્તુ છે કેનોનિકલ ટેગ કેનોનિકલ નિકલ લિંક ઓકે તો એ સોળ મોડ્યુલ પર આજે હું ચર્ચા કરીશ અને આ સોળે સોળ મોડ્યુલ મારા એક્સેલ શીટમાં પણ છે તો એ એક્સેલ શીટ તમે ડાઉનલોડ કરી લેજો કોપી કરી લેજો જેથી કરીને તમે જ્યારે તમારા વેબસાઇટ પર અથવા તમારા ક્લાયન્ટની વેબસાઇટ પર ઓનપેજ એસીઓ કરતા હોય તો એ આ જો સવોળ મોડ્યુલ તમે કરેલા હશે ઓપ્ટોમાઈઝ તો તમને સ્કોર અને તમારું જે પેજનો સ્કોર છે ઓન ઓનપેજ એસીઓનો એ પણ સારો થશે અને તમારું કઈ રીતે આ સ્કોર વધારી શકાય કે કઈ રીતે તમારી વડપ્રેસમાં જો વેબસાઇટ છે તો મા મેં ઓલરેડી વડપ્રેસ એસીઓ પર એક પ્લે લિસ્ટ બનાવ્યું છે એ પણ જોઈ શકો છો એમાં પણ સેમ બધી વસ્તુ પ્રેક્ટિકલમાં મેં બતાવી છે ઓન ઓનપેજ એસીઓ માટેનું જ છે પ્લગી અને એ જે આખું પ્લે લિસ્ટ છે એ પ્લે લિસ્ટ ઓનપેજ એસીઓ માટેનું જ છે તો એ વડપ્રેસનું ઓનપિત એસીઓનું જે પ્લેલિસ્ટ છે એ તમે વડપ્રેસ એસીઓની પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને મારી વેબસાઇટ પર પણ મેં આ મૂકી દીધું છે તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો ઓકે તો સૌથી પહેલાં તો તમારે તમારી વેબસાઇટ ખોલી લેવાની છે અત્યારે હું મારી વેબસાઇટનું જ એક્ઝામ્પલ આપું છું અહીંયા પર્પલ કલરનો ડી દેખાય છે એ ત્યાં ક્લિક કરવાનું છે એટલે આ રીતે તમને ખુલશે એક આખું આઉટપુટ તમને આવી રીતનું દેખાશે ઓવરવ્યૂ કે જેમાં ટાઇટલ છે એ અઠ્ઠાવન કેરેક્ટરનું છે ડિસ્ક્રિપ્શન છે એ એકસો ત્રેવીસ કેરેક્ટરનું છે યુઆરએલ છે એ ઇન્ડેક્સેબલ છે અને કેનોનિકલ પણ લિંક મેં અહીંયા મૂકી છે સેફ રાઇફલ ઓકે તો આ ચાર વસ્તુ તમારે મેઇન મેઇન વસ્તુ જોવાની છે કે તમારા તમારો જે ફોકસ કીવર્ડ છે એ તમારા ટાઇટલમાં હોવો જોઈએ અહીંયા મેં મારો ફોકસ કીવર્ડ લીધો છે મારા વેબસાઇટનું નામ જ સક્સેસ ટેકનોબ અને એલએસઆઈ કીવર્ડ એટલે કે સેકન્ડ કીવર્ડ લીધો છે મેં એક ડિજિટલ માર્કેટિંગ કંપની કામરેજ સુરત ઓકે તો અહીંયા જો તમે અત્યારે મારે બધી વસ્તુ ઓપ્ટિમાઇઝ કરેલી છે એટલે ગ્રીન દેખાડે છે પણ કોઈ વસ્તુ મિસિંગ હશે તો ત્યાં તમને રેડ દેખાડશે આઉટપુટ અને કેટલા કેરેક્ટર બાકી છે અથવા કેટલી વસ્તુ મિસિંગ છે એ તમને ત્યાં દેખાડે છે અત્યારે જેટલી જગ્યાએ મારે ગ્રીન ટીક માર્ક દેખાય છે ત્યાં તમને જો તમારી કોઈ પણ વસ્તુ મિસિંગ હશે તો ત્યાં તમને રેડ એલર્ટ દેખાડશે અને ચોકડીનું નિશાન દેખાડશે ઓકે તો સૌથી પહેલાં તો તમારે એક્સેલ શીટ પ્રમાણે આ ચાર વસ્તુ ઓપ્ટિમાઇઝ કરવાની છે યુઆરએલ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન તો તમે અહીંયા જોઈ શકો છો જે મેં તમને દેખાડ્યું એ સેમ વસ્તુ મેં અહીંયા લખી પણ નાખી છે એક્સેલ શીટમાં તો અહીંયા એક્સેલ શીટમાં મેં લખ્યું છે કે વેબસાઇટની યુઆરએલ તો યુ આરએલ નાખાનામાં તમારે યુ નાખવાની છે ફોકસ કીવડ જે છે તો એ ફોકસ કીવર્ડ તમે અહીંયા મૂકી શકો છો એની બાજુમાં પેજ ટાઇટલની અંદર તમારું પેજનું ટાઇટલ લખવાનું છે અને એની કેટલા કેરેક્ટરની લિમિટ છે પેજ ટાઇટલની જે આ લિમિટ છે શા માટે પચાસથી સાઠની છે એ ઓન પેજ એસીઓના થિયરીના પ્લે લિસ્ટમાં મેં આ આખું ડિટેલમાં ચર્ચા કરી છે જો તમે પ્લેલિસ્ટ નથી જોયું તો એ ઉપર આ એક દેખાય છે ત્યાંથી તમને એનું પ્લે લિસ્ટ મળી જશે અને મારી વેબસાઇટ પર પણ જઈને પણ તમને પ્લેલિસ્ટ જોઈ શકો છો અને મારા ચેનલ પર જઈને પણ તમે પ્લેલિસ્ટના સેક્શનમાં એ પ્લે લિસ્ટ જોઈ શકો છો તો અહીંયા તમારે એ પણ મેન્શન કરવાનું છે કે ટાઇટલ કેટલા કેરેક્ટરનું છે આપણું જે આ કેરેક્ટરની લિમિટ છે પચાસથી સાઠ કેરેક્ટરની એ છે કે નહીં એ જો યોગ્ય હોય તો ડન લખી દેવાનું નથી યોગ્ય તો નોટ ડન લખી નાખવાનું આ રીતે એક રોમાં એક યુ આરએલ આખી ઓપ્ટિમાઈઝ કરવાની છે બીજી રોમાં બીજી યુઆરએલ ત્રીજી રોમાં ત્રીજી યુઆરએલ એ રીતે તમારા વેબસાઇટ ઉપર જેટલી યુઆરએલ છે પેજની પ્રોડક્ટની પોસ્ટની એ તમામ આ જ રીતે વન બાય વન એક એક યુઆરએલ તમારે ઓપ્ટિમાઇઝ કરવાની છે અને આ આખી સીટ ફિલઅપ કરવાની છે આ સીટ તમે જેમ જેમ ફિલઅપ કરતા જશો એમ એમ તમને ખબર પડશે કે તમારી વેબસાઇટ જે છે એની અંદર કયા કયા પેજમાં ઓન પેજ એસીઓ કમ્પ્લીટ છે અને કયા કયા પેજમાં ઓન પેજ એસીઓ બાકી છે ઓકે તો પછી તમારે મેટા ડિસ્ક્રિપ્શન તમારે જોવાનું છે કે મેટા ડિસ્ક્રિપ્શન એકસો વીસથી એકસો સાઠ કેરેક્ટરની વચ્ચે હોવું જોઈએ તો મેટા ડિસ્ક્રિપ્શન જે છે એની જે કન્ટેન જે છે એની લિમિટ શું છે એ બરાબર છે કે નહીં તો એ આ રીતે ગ્રીન બેકગ્રાઉન્ડમાં તમારે મેન્શન કરવાનું છે જો બરાબર હોય તો ગ્રીન બેકગ્રાઉન્ડ અને બરાબર ના હોય તો રેડ બેકગ્રાઉન્ડ પણ આ વસ્તુ મને ડેટા ક્યાંથી મેળા તો આના અંદરથી મને ડેટા મેળા મારી વેબસાઇટ ઉપર ડિટેલ રેશિયોની અંદર મેં ક્લિક કર્યું ડિટેલ રેશિયોના એક્સટેન્શન પર તો અહીંયા જે ડેટા મળે છે એ જ ડેટા મેં અહીંથી કોપી પેસ્ટ કરીને એક્સલ સીટ ફિલઅપ કરી છે જેના લીધે મને ખબર પડશે કે કયા કયા પેજમાં કેટલી કેટલી વસ્તુ મિસિંગ છે અને એના ઉપર આપણે પછી કામ કરી શકાય એટલે આપણને પાકું પ્રોપર ખબર પડે કે આપણી આખી વેબસાઇટમાં સપોઝ પાંત્રીસ પેજ છે ટોટલ પેજીસ પ્રોડક્ટ પોસ્ટ બધું થઈને તો પાંત્રીસમાંથી કેટલા પેજીસમાં ઓનપેજ રેશિયો કમ્પ્લેટ છે અને કેટલા પેજમાં ઓનપેજ રેશિયો બાકી છે ઓકે ત્યારબાદ તમારે જોવાનું છે કીવર્ડ એચ વન ટેગ એચ ટુ ટેક ઇમેજ અલ્ટરટેક ઇન્ટરનલ લિંક ને એક્સટર્નલ લિંક તો આ કઈ રીતે જોવા મળશે તો એ પણ ચાલો હું તમને દેખાડી દઉં અહીંયા ઓવરવ્યૂની નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરશું એટલે તમને કીવર્ડનું ઓપ્શ ઓપ્શન દેખાય છે કીવર્ડ જો મિસિંગ હશે તો ત્યાં આ રીતે દેખાડશે મિસિંગ જે પબ્લિશરમાં મિસિંગ લખેલું છે એ રીતે અને નીચે એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઇવ ને એચ સિક્સ આ રીતે દેખાય છે હંમેશા એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પેજમાં એચ વન ટેગ એક જ વાર યુઝ થાય સિંગલ ટાઈમ પણ એચ વન ટેગ ફરજિયાત હોવો જરૂરી છે પેજની અંદર પેજ એસીઓમાં એચ વન ટેગ હોવો ફરજિયાત છે ને જરૂરી છે અને એ એક જ વાર આખા પેજમાં આવે છે ઓકે તો શા માટે આવું એના માટે તમારે મારી જે ઓન પેજ એસીઓની જે થિયરી બેઝની જે પ્લે લિસ્ટ છે એ જોવી જરૂરી છે કારણ કે આમાં મેં બધી વસ્તુની ડિટેલમાં ચર્ચા કરી છે ટોટલ ઓનપે એસીઓની અંદર ટેકનિકલ એસીઓ મેળવીને બે એ વસ્તુ ભેગી કરીને ટોટલ અઠ્યાવીસ મોડ્યુલ હોય છે ઓકે પણ સોળ મોડ્યુલ ઓનપે એસીઓના અને બીજા બધા ટેકનિકલ એસીઓના એમ કરીને ટોટલ મોડ્યુલ હોય છે અઠ્યાવીસ તો એ દરેક છવ્વીસથી અઠ્યાવીસ મોડ્યુલની ચર્ચા મેં ઓનપે એસીઓ થિયરીના જે પ્લે લિસ્ટ છે એની અંદર કરી લીધી છે અહીંયા હું ખાલી તમને પ્રેક્ટિકલ બતાવું છું એ જ વસ્તુનું પ્રેક્ટિકલમાં શું થાય છે એ વસ્તુ ઓકે તો તમે જોઈ શકો છો કે કીવોર્ડ એચ વન ટેક એચ ટુ અહીંયા આવી ગયા છે હવે તમારે અલ્ટર અલ્ટરટેગ જે ઇમેજ અલ્ટરટેગ છે અને ઇન્ટરનલ લિંક અને એક્શનલ લિંક કઈ રીતે ચેક કરાય એ પણ તમે આ રીતે જોઈ શકો છો થોડું સ્કોલ ઓપ કરવાનું છે ત્યારબાદ હેડિંગ ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા એચ વન ની અંદર હોમ નાખ્યું છે અને એચ ટુ ની અંદર મારા ફોકસ કીવર્ડ નાખ્યા છે ઓકે તો આ રીતે તમે જોઈ શકો છો અને જે આ ડિટેલ એસીઓ છે એ પ્લગ ઇન તમારા કોમ્પિટેટર એનાલિસિસ કરવામાં પણ ફાયદો થશે તમને તમારો કોઈ કોમ્પિટેટર હોય સેમ વસ્તુ વેચતો હોય અને એના એનું તમારે ઓન ઓનપિડ એશીઓ જોવું છે કે એના કઈ કઈ વસ્તુમાં ફોકસ કીવર્ડ નાખ્યા છે કઈ કઈ વસ્તુમાં એનું સ્ટ્રક્ચર કેવું છે તો એ વસ્તુ તમે ડિટેલ એસીઓમાં એની વેબસાઇટ પર જઈને પણ જોઈ શકો છો પછી તમારે ક્લિક કરવાનું છે લિન્સ પર લિંક પર ક્લિક કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ટરનલ લિંક કેટલી છે અને એક્સટર્નલ લિંક કેટલી છે ત્યારબાદ ઇમેજના બટન પર ક્લિક કરવાનું છે ઇમેજનું જે ઉપર લખ્યું છે ઇમેજ એના પર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો કે આ પેજ પર ટોટલ અઢાર ઇમેજ છે અને વિદાઉટ અલ્ટરટેક કેટલા છે તો કે ઝીરો એટલે કે અઢારે અઢાર ઇમેજમાં મેં અલ્ટરટેક એડ કરી દીધા છે જો એક પણ ઇમેજમાં અલ્ટરટેક મિસિંગ હોય તો અહીંયા તમને બતાવે કે વિદાઉટ અલ્ટરટેગ કેટલી ઈમેજ છે અહીંયા તમને નંબર બતાવશે ઓકે અને વિધાઉટ ટાઇટલ કેટલા છે તો કે અઢારે અઢાર ઇમેજમાં મેં ટાઇટલ ક્યાંય એડ નથી કર્યા પણ ટાઇટલ આપણે એડ કરવા કે નથી કરવા જરૂરી નથી આપણા માટે એસસીઓ માટે જરૂરી વસ્તુ છે અલ્ટરટેગ એડ કરવા તો ઇમેજની અંદર આખા પેજમાં અઢાર ઈમેજ દેખાય છે એ અઢારે અઢાર ઈમેજમાંથી વિદાઉટ અલ્ટરટેગ કોઈ પણ ઇમેજ નથી જો કોઈ પણ એક ઇમેજ પણ વિદાઉટ અલ્ટરટેગ હોત તો અહીંયા દેખાડે એક કે બે ત્રણ એ રીતે ત્યારબાદ તમારે ચેક કરવાનું છે પેજ ક્રાઉલિંગ એટલે તમારું જે કોઈ પણ યુઆરએલ છે એ પ્રોપર વેમાં ગૂગલ પર ક્રાઉલિંગ કે ઇન્ડેક્સિંગ થયું છે કે નહીં તો એના માટે તમારે યુઆરએલની આગળ સાઇટ કોલન આવું લખવાનું હોય છે અને એ જો ને ઇન્ડેક્સિંગ થઈ ગયું હોય તો ડન લખી દેવાનું નથી થયું તો નોટ ડન લખી શકો છો તો આપણે નવી ટેબમાં જઈએ નવી ટેબની અંદર સાઇટ કોલન અને મારું જે યુઆરએલ છે એ યુઆરએલ અહીંયા પેસ્ટ કરું છું અને જે હું એન્ટર આપું છું તો મને આ રીતનું આઉટપુટ દેખાય છે હવે આ આઉટપુટ ક્યાંથી એવું છે ગૂગલ સર્ચ કોન્સોલમાંથી અને ગૂગલ સર્ચ કોન્સોલમાં જે યુઆરએલ પ્રોપર વેમાં ક્રાઉલિંગ અને ઇન્ડેક્સિંગ થઈ હોય ગૂગલ સર્ચ દ્વારા તો એ તમને આ રીતે અહીંયા આઉટપુટ દેખાશે અને આ આઉટપુટ જેવું દેખાય એટલે સમજી જવાનું કે તમારી વેબસાઇટ પ્રોપર રીતે ક્રાઉલિંગ થઈ જાય અને પ્રોપર રીતે ઇન્ડેક્સ થઈ જાય ઓકે ત્યારબાદ તમારે સ્કીમાં જોવા માટે તમારે ક્લિક કરવાનું છે ડિટેલ એશિયોની અંદર સ્કીમા ઉપર સ્કીમા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને સ્કીમા જોવા મળશે એટલે આનો મિનિંગ એ થાય કે તમારી વેબસાઇટ પર તમે સ્કીમાં મૂક્યા છે કે નથી મૂક્યા જો સ્કીમાં મૂક્યા હોય તો કયા કયા ટાઈપના સ્કીમાં મૂક્યા છે પેજ વાઇઝ અલગ અલગ સ્કીમાં મૂકવાના હોય છે અને સ્કીમા કઈ રીતે એડ થાય એના માટે હું પ્રેક્ટિકલમાં પછી ક્યારેક એક વિડીયો બનાવીશ એ સ્પેશિયલ સ્કીમા માર્કઅપ ઉપર જ બનાવીશ વિડીયો અને કઈ રીતે સ્કીમા બને કઈ રીતે તમે એડ કરી શકો સ્કીમાને કઈ કઈ રીતે યુઝ થાય દરેક બાબત પર આપણે એમાં ડિટેલમાં ચર્ચા કરીશું અને ઓન ઓનપીએસટીઓના પ્લે લિસ્ટ પર મેં ઓલરેડી બે વિડીયો બનાવ્યા છે આના પર તો તમે થિયરી બેઇઝ પર એ જોઈ શકો છો ત્યારબાદ તમારે લાસ્ટમાં સૌથી લાસ્ટમાં તમારે જોવાનું હોય છે કે મોબાઈલ ફ્રેન્ડલીનેસ તમારી જે તે યુઆરએલ છે એ મોબાઈલ ફ્રેન્ડલી છે કે નહીં મોબાઈલ સ્કોર એનો કેટલો છે ડિવાઇસ સ્કોર પેજ સ્પીડનો અને ડેસ્કટોપનો સ્કોર કેટલો છે એ જોવા માટે તમારે બંનેમાં નીચે મેં યુઆરએલ મૂકી છે તો બંને યુઆરએલ વન બાય વન આપણે એક એક પેજમાં ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા યુઆરએલ ઓપન કરી નાખી છે મારે એ ચેક કરવું છે કે મારી જે યુઆરએલ છે મારી જે આ પેજ છે એ મોબાઈલ ફ્રેન્ડલી છે કે નહીં તો એના માટે મારે અહીંયા યુઆરએલ એક પેસ્ટ કરું છું અને ટેસ્ટના યુ આરએલના જે બટન છે ટેસ્ટ યુઆરએલ એના પર હું ક્લિક કરું છું જેવું ક્લિક કરી છે એટલે થોડી પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી આ રીતે મને આઉટપુટ દેખાય છે પેજ ઇઝ યુઝેબલ ઓન મોબાઈલ એટલે કે મોબાઈલથી તમે તમારું પેજ આ જે મારી યુઆરએલ છે એ મોબાઈલ ફ્રેન્ડલી છે અને લાસ્ટ ક્રાઉડિંગ જે થયું છે એની ડેટ પણ અહીંયા મને દેખાય છે કે જે દિવસે હું આ વિડીયો અપલોડ કરું છું એ જ દિવસની ડેટ છે આ ચાર ને બાવીસનો ટાઈમ બપોર પછીનો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ત્યારે લાસ્ટ ક્રાઉલિંગ થયું હતું ક્રાઉલિંગ સક્સેસફુલ અને ઇન્ડેક્સિંગ ઓકે ત્યારબાદ હવે આપણે એ જોઈએ કે પેજ સ્પીડ ઇન્સાઈટની અંદર આપણો મોબાઈલ સ્કોર કેટલો છે અને ડેસ્કટોપનો સ્કોર કેટલો છે એ જોવા માટે આપણે આ યુઆરએલ ઓપન કરી લઈએ પેજ સ્પીડ ઇન્સાઈટ કે પેજ સ્પીડ ડોટ વેબ ડોટ ડેવ આ યુઆરએલ ઓપન કરવાની છે અહીંયા તમારી યુઆરએલ નાખવાની છે ને એનાલાઇઝિસ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જેવું તમે એનાલાઇઝિસ બટન પર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી તમે જોઈ શકો છો કે મોબાઈલનો સ્કોર સિત્તેર પ્લસ હોવો જોઈએ અને ડેસ્કટોપનો સ્કોર પણ સિત્તેર પ્લસ હોવો જોઈએ તો જ તમારી જે વેબસાઇટ છે એ પ્રોપર રીતે ક્રાઉલિંગ અને ઇન્ડેક્સિંગ થશે અહીંયા તમે જોઈ શકો છો કે મોબાઈલનો સ્કોર મારો પંચોતેર છે પણ હજી આમાં ઘણી વસ્તુ મિસિંગ હશે જે મારે હજી ઓપ્ટિમાઇઝ કરવી પડશે તો થોડું ડાઉન કરશું આપણે ડાઉન કર્યા પછી અહીંયા તમને છ મેટ્રિક્સ દેખાય છે અલગ અલગ એમાં જે લાલ રંગમાં દેખાય છે મેટ્રિક્સ લાર્જ કન્ટેન્ટ ફૂલ કન્ટેનફૂલ પેઇન્ટ ઓકે તો આ વસ્તુ મારે મોબાઈલની અંદર ઓપ્ટિમાઇઝ કરવી પડશે કારણ કે એ વસ્તુ મને અત્યારે રેડમાં બતાવે છે બરાબર અને એના લીધે મારી મોબાઈલમાં આખી યુઆરએલ એટલે જે યુઆરએલ મેં અહીંયા સબમિટ કરી છે એ પેજ ખોલવામાં આખું પેજ ખોલવામાં મારે ચાર સેકન્ડ જેવો ટાઈમ લાગે છે અને અડધું પેજ એટલે કે મારું જે ઉપરનું સ્લાઇડર છે અને એડર પાર્ટ છે જે અહીંયા આઉટપુટમાં દેખાય છે એટલો ભાગ ખુલવામાં બે સેકન્ડનો ટાઈમ લાગે છે ઓકે તો મારે હવે શું કરવાનું છે કે મોબાઈલની અંદર મારે આ સ્કોર ઇમ્પ્રુવ કરવાનો છે અને તમારે પણ સેમ વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે અહીંયા તમને ત્રણ વસ્તુ દેખાય છે રેડ ઓરેન્જ અને ગ્રીન ઓરેન્જ વસ્તુ જે છે એને ઓપ્ટિમાઇઝ નહીં કરો તો ચાલશે પણ જે રેડમાં દેખાય છે એને ફરજિયાત તમારે ઓપ્ટીમાઇઝ કરવી જ પડશે જો એક સેકન્ડ જે છે એક કે બે સેકન્ડ એ તમારી વેબસાઇટ ખોલવામાં વાર લગાડતી હોય તો તમને ત્રીસથી ચાલીસ ટકા એવું માનીને ચાલી શકાય આપણે કે ત્રીસથી ચાલીસ ટકા યુઝર જે છે આપણા એ બાઉન્સ થઈ શકે છે અને જેનાથી બાઉન્સ રેટ વધી શકે છે તો ધ્યાનમાં રાખો કે જે ફસ્ટ કન્ટેનફુલ પેઇન્ટ જે છે અને લાર્જ કન્ટેનફુલ પેઇન્ટ છે એ બંને હંમેશા તમારા ઓરેન્જ અથવા ગ્રીનની અંદર હોવા જોઈએ ઓકે તો હવે આપણે એ પણ જોઈ લઈએ કે ડેસ્કટોપની અંદર મારો સ્કોર કેટલો છે ડેસ્કટોપની અંદર મારો જે આ યુઆરએલ છે એનો એનો સ્કોર છે નાઇન્ટી ટુ પરસન્ટ અને એને પણ આપણે થોડું સ્કોલ ડાઉન કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા ડેસ્કટોપની અંદર ઝીરો પોઈન્ટ ત્રણ સેકન્ડમાં મારું સ્લાઇડર ખુલી જાય છે પહેલું જે ફર્સ્ટ કન્ટેન્ટ ફૂલ પેઇન્ટ જે એને કહી કહેવાય છે એ વસ્તુ અને આખું પેજ લોડ થવામાં એક સેકન્ડનો ટાઈમ લાગે છે ઓકે તો મારે મો ડેસ્કટોપમાં મારી વેબસાઇટ ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર નથી કારણ કે એમાં ઓલરેડી મારો સ્કોર ગ્રીનમાં જ છે એટલે નાઇન્ટી પ્લસ છે પણ મોબાઈલમાં થોડું ઘણું છે ડાઉન તો એ હું ધીરે ધીરે ઓપ્ટિમાઇઝ કરી નાખીશ તો તમારે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને તમારા એક્સલ શીટમાં પણ આ રીતે બધી જ વસ્તુ મેન્શન કરાવો કે તમારી વેબસાઇટ મોબાઈલ ફ્રેન્ડલી છે પછી મોબાઈલમાં સ્કોર કેટલો છે અને ડેસ્કટોપનો સ્કોર કેટલો છે હું એવું મારો પર્સનલી અનુભવ પ્રમાણે લોકોને એવું સજેશન આપું છું કે તમારો મોબાઈલનો અને ડેસ્કટોપનો સ્કોર સિત્તેર પ્લસ હોવો જોઈએ તો અને તો જ તમારી વેબસાઇટ આરામથી તમે ઇઝીલી રેન્ક કરાવી શકશો ક્રાઉલિંગ કરાવી શકશો જો તમારી વેબસાઇટ વર્ડપ્રેસમાં છે તો તમારે કઈ રીતે સિત્તેર પ્લસ સ્કોર કરવો કારણ કે મારી પોતાની વેબસાઇટ વર્ડપ્રેસમાં છે જે મેં તમને અત્યારે બતાવી એ આખી વેબસાઇટ વર્ડપ્રેસમાં બનેલી છે તો કઈ રીતે આપણે વડપ્રેસમાં આ જે સ્કોર છે ઇમ્પ્રૂવ કરાવી શકાય તો એ વડપ્રેસ એસિઓનું જે પ્લેલિસ્ટ છે એની અંદર મેં ડિટેલમાં ચર્ચા કરી છે ઓકે તો એ વિડીયો તમે જોઈ લેજો તો તમને આરામથી ખબર પડી જશે કે જે મારો આ સ્કોર છે સિત્તેર પ્લસ અને નેવું પ્લસ કઈ રીતે આવ્યો કારણ કે મેં જે વસ્તુ પ્રેક્ટિકલ કરી છે એ જ વસ્તુ હું તમારી સાથે શેર કરું છું ઓકે અને જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ લીધો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયોની માહિતી ગમી હશે ઓનપે દેશીઓમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને કઈ કઈ વસ્તુ આપણે ઓપ્ટિમાઇઝ કરવાની છે એ તમામ બાબત તમને ખબર પડી હશે તો જો તમને અહીંયા સુધી વિડીયો જોયો છે અને તમને આ વિડીયો ગમ્યો છે તો લાઇક કરજો ફ્રેન્ડ સાથે શેર કરજો અલગ અલગ સોશિયલ મીડિયામાં શેર કરજો અને બીજી વસ્તુ કે તમે મારે દરેક નવી અપડેટ લેતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરીને એ બે દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે અને અહીંયા સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એના માટે એને પણ હું દિલથી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર પાઠવું છું અને બીજી વસ્તુ કે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એને વિનંતી છે કે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે થેન્ક યુ સો મચ